राजस्थान ना सीएम अशोक गहलोते गुजरात में पीएम मोदी की चूंटनी मुलाकातों पर सवाल उठाया ने कटाक्ष कर्यो कि पीएम मोदी ने वारंवार गुजरात की मुलाकात लेवानी शी जरूर छे। गहलोते कहू कि भाजप डरी गई छे, जयरे भाजप पोताने एटलू शक्तिशाली माने छे तो पीएम मोदी ने वारंवार गुजरात में केम जवू पड़े छे। तेओ कहू कि गुजरात में भाजप हारशे तो तेनु कारण मोंघवारी और बेरोजगारी हशे। राजस्थान में सीएम अशोक गहलोत और सचिन पायलट वच्चे की खेचताण पार्टी वरिष्ठ नेताओं माटे चिंता नो विषय बनी रही छे। तेनी असर भारत जोड़ो यात्रा पर पण स्पष्टपणे जोवा मळी रही छे। कांग्रेसना वरिष्ठ नेता जयराम रमेशना शब्दों पर तेनी चिंता स्पष्टपणे देखाई रही छे। गहलोत और पायलट वच्चे चाली रहेला शब्दिक युद्ध वच्चे जयराम रमेशे कह्युं के संगठन अमारा माटे सर्वोपरि छे, अमे राजस्थानना मुद्दाओ अने तेनो उकेल पसंद करीशु, जे अमारू मजबूत संगठन करशे। आ माटे जो कठिन निर्णय लेवा पड़शे तो कठिन निर्णय लेवाशे, जो समाधान करवू पड़शे तो समाधान करवामां आवशे। कांग्रेसना सांसद शशि थरूरे रविवारे तेमना पर लागेला आरोपों अंगे स्पष्टता करी अने कह्युं के तेओ पार्टीना केरळ एकममां कोईपण व्यक्तिथी न तो नाराज छे अने न तो परेशान छे। તેઓએ કહ્યું કે તેમની કોઈ સાથે વાત કરવામાં કોઈ વાંધો નથી, ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના રાજ્ય સ્તરીય સંમેલનમાં હાજરી આપવા માટે કોચી આવેલા થરૂરે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે તેમણે ન તો પાર્ટીમાં કોઈની વિરુદ્ધ વાત કરી કે ન તો નિર્દેશોની વિરુદ્ધ કામ કર્યું, જો કોઈ એવું વિચારતું હોય તો પુરાવા રજૂ કરે, આવો વિવાદ કેમ સર્જાયો। भाजपे तिहार जेल में बंद सत्येन्द्र जैन नो वधु एक वीडियो जारी कर्यो छे। बीजेपी नेता हरीश खुरानाए पोताना ट्विटर हैंडल पर आ वीडियो शेयर कर्यो छे अने लख्युं छे के केजरीवाल लाट साहेबना ठाट, जेल में 10 कर्मचारीओ तेमनी सेवा करे छे। आ अंगे दिल्हीना सीएम अरविंद केजरीवाले भाजप पर वर्तो प्रहार करता कह्युं के भाजप वीडियो बनावानी कंपनी बनी गई छे, भाजपे खातरी आपी के ते दरेक वोर्डमां वीडियो शॉप खोलशे। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતાવાળી ભારત જોડો યાત્રા રવિવારે મધ્યપ્રદેશના સૌથી મોટા શહેર ઇન્દોર પહોંચી। આ દરમિયાન રાહુલ ગાંધી બુલેટ બાઇક ચલાવતા નજરે પડ્યા। આનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। યાત્રામાં સમાજના અલગ અલગ તબક્કાના લોકોની સાથે સાથે એક દિવ્યાંગ વ્યક્તિ પણ સામેલ થઈ અને રાહુલ ગાંધી થોડી વાર માટે તેમની વ્હીલચેર પણ ચલાવતા જોવા મળ્યા। યાત્રામાં ભાગ લીધા બાદ દિવ્યાંગ મનોહરે જણાવ્યું કે રાહુલ ગાંધીને કહ્યું કે હવે દેશ બદલવો જોઈએ। સંસદના આગામી શિયાળુ સત્ર દરમિયાન સરકારની નજર ડેટા પ્રોટેક્શન બિલ સહિત લગભગ 1 ડઝન બિલો પસાર કરાવવા પર છે, પરંતુ વિપક્ષનું વલણ જોઈને લાગતું નથી કે ગૃહમાં તેનો રસ્તો સરળ રહેશે। વિપક્ષ શાસિત રાજ્યોમાં રાજ્યપાલોની કથિત દખલગીરી, તપાસ એજન્સીઓનો દુરુપયોગ, બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, મોંઘવારી, જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ જેવા મુદ્દાઓ પર વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે। સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે અમે સત્રનું વ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માંગીએ છીએ। વસ્તી નિયંત્રણ બિલને લઈને ભાજપના નેતાઓના નિવેદનો અવારનવાર સામે આવે છે। હવે બીજેપી નેતા ગિરિરાજસિંહે પણ દેશની વધતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે વસ્તીને નિયંત્રિત કરવી હવે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણી પાસે મર્યાદિત સંસાધનો છે। બીજેપી નેતાએ કહ્યું કે જો ભારતે ઝડપથી વિકાસ કરવો હોય તો તેના પર કાયદો બનાવવો પડશે। ગિરિરાજસિંહે કહ્યું કે ચીને વસ્તી નિયંત્રણ કરી વન ચાઇલ્ડ પોલિસી લાગુ કરીને વિકાસ હાંસલ કર્યો। ચીનમાં 1 મિનિટમાં 10 બાળકોનો જન્મ થાય છે, જ્યારે ભારતમાં 1 મિનિટમાં 30 બાળકોનો જન્મ થાય છે, તો આપણે ચીન સાથે કેવી રીતે સ્પર્ધા કરીશું। જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેઓએ સરકાર પર બંધારણનો નાશ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે કાશ્મીર તેના બંધારણ દ્વારા ભારત સાથે જોડાયેલું છે, પરંતુ તમે બંધારણનો નાશ કર્યો। પીડીપીના વડા મુફ્તીએ કહ્યું કે ભારત ભાજપનું નથી, જ્યાં સુધી તમે કાશ્મીર સમસ્યાનું સમાધાન નહીં કરો ત્યાં સુધી તમે ગમે તેટલા સૈનિકો અહીં મોકલો તો પણ તમને પરિણામ જોવા નહીં મળે।
काश्मीर त्रण जिला आतंकवाद मुक्त थई गया छे। काश्मीर एडीजीपी विजय कुमारे खुलासो कर्यो छे के आतंकवाद मुक्त जिलाओं में बांदीपोरा कुपवाड़ा और गांदरबल समावेश थाय छे। आतंकवादी संगठनों लश्करे तैयबा और जैश ए मोहम्मद घणा कमांडर भूतकाल एन्काउंटर में मार्या गया छे। खीणमां बंने संगठनों ने चलावा माटे कोई नेता बाकी नथी। जो कि एडीजीपी एवं पण कह्युं के आ त्रण जिला में हजू पण 7 विदेशी आतंकी हाजर छे। काश्मीरना 13 पोलीस जिलाओं में हजू पण 81 आतंकवादीओ छे, जेमांथी 29 स्थानिक अने 52 विदेशी मूळना छे। पाकिस्तानी सेना में भागला पड़वाना संकेत मिली रहा छे। नवा आर्मी चीफ जनरल असीम मुनीर की निमणूक थी नाराज बे वरिष्ठ जनरले राजीनामु आपवानो निर्णय लीधो छे। खास बात ए छे के आ बन्ने जनरल पूर्व वडाप्रधान इमरान खानना खूब ज नजीकना मित्रो छे, जेमांथी एक लेफ्टनंट जनरल फैज हमीद इमरान सरकार दरमियान आईएसआईना चीफ हता। आउटगोइंग आर्मी चीफ जनरल कमर जावेद बाजवाए तेमने आ पद परथी हटाव्या हता। बीजा अधिकारीनुं नाम लेफ्टनंट जनरल अजहर अब्बास छे, ते पण इमराननां फेवरिट छे। पीएम मोदीए मन की बात कार्यक्रम द्वारा राष्ट्र ने संबोधित कर्यू। पीएम मोदीए 95मी वक्त मन की बात कही, जेमा पीएम मोदीए G20 अध्यक्षता की बात करी अने तेमणे युवानों ने अपील करी के G20 यजमानी ने यादगार बनावा माटे योगदान आपो। आगामी वर्षे भारत G20 समिट की अध्यक्षता करशे। आजादी अमृत काल में भारत ने मोटी जवाबदारी मळी छे। देशना शहर में G20 कार्यक्रमों योजाशे। तेओए कह्युं के G20 अध्यक्षता करवी भारत माटे गौरवनी वात छे। इजिप्तना राष्ट्रपति अब्दुल फताह अल सीसी जान्युआरीमां गणतंत्र दिवसनी उजवणीमां मुख्य अतिथि हशे। विदेश मंत्रालय आ अंगेनी जाणकारी आपी छे। मंत्रालय एक निवेदनमां जणाव्युं के आ प्रथम वखत छे ज्यारे आरब गणराज्य इजिप्तना राष्ट्रपति अपना प्रजासत्ताक दिवस पर मुख्य अतिथि हशे। वडाप्रधान नरेन्द्र मोदी एलसीसी ने औपचारिक आमंत्रण मोकल्यु हतु, जे 16 ऑक्टोबरे विदेश प्रधान एस जयशंकर द्वारा इजिप्तना राष्ट्रपति ने सौंपवामां आव्यु हतु। श्रीनगर में काश्मीर में अत्यार सुधीनी सीजन की सौथी ठंडी रात नोंधाई, कारण के तापमान पारो गगड़ी ने शून्य नी नीचे पहुंची गयो। अधिकारी जणाव्युं के शहर में लघुत्तम तापमान -2.1 डिग्री सेल्सियस नोंधायुं, जे आ सीजन में अत्यार सुधीनुं सौथी ओछुं तापमान छे। तेओए कह्युं के आ सीजन में रात्रिनुं तापमान सामान्य करता 1.2 डिग्री ओछुं नोंधायुं। दक्षिण काश्मीर में वार्षिक अमरनाथ यात्रा माटेना बेस केम्प पैकीनुं एक पहलगांव प्रवासी रिसोर्ट खीणमां सौथी ठंडुं स्थळ तरीके -3.4 डिग्री सेल्सियस नोंधायुं हतुं। नवेम्बर महीनामां पारो नीचे उतरता ठंडीनो प्रकोप लोकोने परेशान करी रह्यो छे। तापमानना घटाडाना कारणे मैदानी विस्तारोमां ठंडीनो प्रमाण वधी गयुं छे अने वधु पड़ती ठंडीना कारणे लोकोने मुश्केलीओनो सामनो करवो पड़ी रह्यो छे। नवेम्बरमां ज लोको ठंडीनो अहेसास करी रह्या छे। आ वधती ठंडीमां लोको माटे मात्र आग अने चानो सहारो बन्यो छे। लोको सवार सांज कड़कड़ती ठंडीनो सामनो करी रह्या छे। ठंडीमां वधारो थाय ते पहेला लोकोए ठंडीथी बचवा माटेना पगला लेवानुं शरू करी दीधुं छे। चीनना शांघाईमां कोरोनाने लईने लागेला आकरा नियमोनी सामे विरोध जोवा मळी रह्यो छे, जेना घणा वीडियो पण सामे आव्या छे, जेमां लोको कोरोना प्रतिबंधो विरुद्ध सूत्रोच्चार करता नजरे पड़ी रह्या छे। उरुमकी रोड पर लोकोए शी जिनपिंगनी आगेवानी हेठळनी चीनी कम्युनिस्ट पार्टी विरुद्ध विरोध प्रदर्शन कर्यु हतु। आ लोकोए कम्युनिस्ट पार्टी ने हटाओ, कम्युनिस्ट पार्टी पद छोड़ो अने शी जिनपिंग सत्ता छोड़ोना नारा लगाव्या हता। आ नाराबाजीनो वीडियो ट्विटर पर सामे आव्यो छे। विरोध प्रदर्शन में मोटी संख्या में लोको जोड़ाया हता। फूटबॉल विश्वकप में वधु एक रोमांचक मुकाबलो जोवा मळ्यो, जेमां जर्मनी ने हरावनारी जापाननी टीम नी कोस्टारिका सामे हार थई छे। कोस्टारिका जापान ने एक शानदार मुकाबला में 1-0 थी हराव्युं। आ पहला जापाननी टीमे तेनी छेली ग्रुप मैच में 4 वखत नी चैम्पियन जर्मनी ने 2-1 थी हराव्युं हतुं, ज्यारे कोस्टारिका नो स्पेन नी सामे 7-0 थी पराजय थयो हतो। जो कि आ मैच में कोस्टारिका जापान ने 1-0 थी हरावी राउंड ऑफ 16 में पहुंचवानी आशा जीवंत राखी हती।
महाराष्ट्र में चंद्रपुर जिला बल्लार शाह रेलवे स्टेशन पर फूट ओवरब्रिज नो एक भाग तूटी पड़ो। दुर्घटना समय पुल की ऊंचाई 60 फूट थी और लोग त्यांथी पसार थई रह्या हता। ब्रिज नो भाग तूटता ज लोग 60 फूट की ऊंचाई थी रेलवे ट्रेक पर पटकाया हता। आ दुर्घटना में 4 लोग इजा पाम्या छे। दुर्घटना बाद तुरंत बचाव कामगिरी शुरू कर देवामां आवी हती अने घायलों ने होस्पिटल खसेड़ाया हता। ज्यारे आ घटना बनी त्यारे घणा मुसाफरो प्लेटफॉर्म नंबर 1 थी प्लेटफॉर्म नंबर 4 पर काजीपेट पुणे एक्सप्रेस में बोर्डिंग करवा माटे जई रह्या हता। विधानसभानी चूंटणीने हवे गणतरीना दिवसों बाकी रह्या छे त्यारे पीएम मोदीए रविवारे भरूचना नेत्रंगमां जाहेरसभाने संबोधित करी। पीएम मोदीए खेड़ामां जाहेरसभाने संबोधन दरमियान कांग्रेस अध्यक्ष पर शाब्दिक प्रहार कर्या। तेमणे सोनिया गांधीनुं नाम लई अने कह्युं के सोनिया गांधीए एक भाईने गुजरात मोकल्या छे, हवे खबर नहीं ए भाई शुं काम करशे, पण हुं तो गरीबीमां मोटो थयो छुं एटले मने तो दरेक समस्यानी खबर छे। पीएम मोदी 2 दिवस की गुजरात की मुलाकात है त्यारे तेमणे भरूचना नेत्रंग में जाहिर सभा ने संबोधित करता कांग्रेस पर शाब्दिक प्रहार कर्या। आजादी 75 वर्ष सुधी तमारे डॉक्टर थवू होय तो अंग्रेजी में भणवू पड़े, तमारे एंजीनियर बनवू होय तो अंग्रेजी में भणवू पड़े, तमारे शिक्षक बनवू होय तो अंग्रेजी में भणवू पड़े, परंतु ज्यारथी केन्द्र में भारतीय जनता पार्टी की सरकार बनी त्यारथी हवे तमारे डॉक्टर बनवू होय तो पण गुजराती में भणी शकाय तेवी व्यवस्था भाजपे करी छे। भरूचना नेत्रंगमां योजायेली सभामां पीएम मोदीए 2 बाळकोनो उल्लेख कर्यो। पीएम मोदीए गरीब बाळकोनी दयनीय परिस्थितिनो वायरल वीडियो जोया बाद मुलाकात माटे तेओ नेत्रंगमां बोलाव्या हता। वडाप्रधाने बाळकोने आवास अने उज्जवळ भावि माटे तमाम मददनी खातरी आपी। नोंधनीय छे के बाळकोना माता पिता 6 वर्ष अगाउ मृत्यु पाम्या हता। बाळको मजूरी करी पोतानुं गुजरान चलावता हता। पीएम मोदी भावनगर जिलाना पालीताणामां सभा गजवशे। सोमवारे पालीताणाना गारियाधार रोड पर आवेला हेलीपेड ग्राउंड खाते पीएम मोदीनी जाहेर जंगी सभानुं आयोजन करवामां आव्युं छे। भावनगर जिलानी 4 बैठक जेमां पालीताणा, गारियाधार, महुआ अने तळाजा बैठकना भाजपना उम्मेदवारोना समर्थनमां पीएम मोदी सभाने संबोधित करशे, जेने लईने तमाम तैयारीओने आखरी ओप आपी देवामां आव्यो छे। गुजरातना राजकारणना सौथी मोटा समाचार ए सामे आव्या के जय नारायण व्यास सिद्धपुर बैठक माटे भाजप सामे सौथी मोटो पड़कार बन्या छे, कारण के तेओ सिद्धपुरना कांग्रेसना उम्मेदवार चंदनजी ठाकोरनी सभामां हाजर रह्या अने कोंगी उम्मेदवार चंदनजी ठाकोरने टेको जाहेर करी मोटी लीडथी जीताड़वा माटे हाकल करी। तेओए भाजपना आड़े हाथ लेता कह्युं के हुं ज्यां सुधी कार्यरत रहीश त्यां सुधी सिद्धपुर माटे काम करतो रहीश, तेओ विश्वास दाख्यो। थोड़ा दिवस पहला जयनारायण व्यासे अमदावादना सर्किट हाउसमां अचानक राजस्थानना सीएम अने गुजरातना खास चूंटणी प्रभारी अशोक गहलोत साथे मुलाकात करी हती। गुजरातना प्रदेश भाजप प्रमुख सीआर पाटिले बोटाद भाजपना नाराज आगेवानो साथे बैठक करी अने बादमां तेओ परत फरी रह्या हता। ते समये तेमनुं हेलिकॉप्टर खराब थई गयुं होवाथी तेमणे कार द्वारा ज अमदावाद जवानो वारो आप्यो हतो। दिल्हीना सीएम अरविंद केजरीवाल 2 दिवसनी सूरतना प्रवासे छे, त्यारे अरविंद केजरीवाले वेपारीओ साथे संवाद कर्यो, जेमां टेक्सटाइल मार्केट सहितना नाना वेपारीओ माटे અને મોટી સંખ્યામાં વેપારીઓ સાથે તેઓ સંવાદમાં જોડાયા। કેજરીવાલે જણાવ્યું કે હું આજે લેખિતમાં આપું છું કે અમે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા જઈ રહ્યા છીએ, જ્યાં કેજરીવાલે જાતે જ એક પેજ પર લખી અને ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો। સત્યેન્દ્ર જૈન અંગેનું નિવેદન આપતા કેજરીવાલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી એક વિડીયો બનાવતી કંપની બની ગઈ છે, ગુજરાતમાં અમારી 92 સીટોથી વધુ બેઠકો આવશે। અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં પ્રચારનો 2જો દિવસ હતો ત્યારે તેઓએ સુરતમાં પત્રકાર પરિષદ દરમિયાન ગુજરાતમાં લેખિત આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે તેવો દાવો કર્યો અને ભવિષ્યવાણી કરતા કહ્યું કે પહેલી વખત 27 વર્ષની અંદર ભાજપ એટલી ડરી ગઈ છે અને લોકો પણ ડરેલા છે અને હું લેખિતમાં ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે। આપ સંયોજક કેજરીવાલે જૂની પેન્શન યોજના લાગુ કરવાનો પણ વિશ્વાસ દાખવ્યો અને કહ્યું કે અમારી સરકાર બનતા 31 જાન્યુઆરી સુધીમાં જૂની પેન્શન યોજનાની સ્કીમ લાગુ કરી દેવામાં આવશે।
ભાવનગરના તળાજામાં જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું અને જણાવ્યું કે ભાજપ દ્વારા ધારાસભ્યોને કરોડોમાં ખરીદ વેચાણ સંઘ ચલાવાય છે। ઇલેક્શનમાં અંતિમ દિવસોમાં 25 કરોડમાં પણ ભાજપ ખરીદે છે, પરંતુ તળાજાના વર્તમાન ધારાસભ્ય કનુભાઈને ખરીદી શક્યા નથી। ગેસની બોટલના ભાવ બાબતે તેઓએ કહ્યું કે સ્મૃતિ ઈરાની પ્રધાનમંત્રીના ખૂબ જ માનીતા છે। અમદાવાદના ઘાટલોડિયા અને ગોતામાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો રોડ શો આયોજિત કરાયો। ઘાટલોડિયાના વીર ડેરીથી સોલા મહાકાલી મંદિર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં બાઇક લઈ અને જોડાયા હતા। કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર ચાંચબંદર ગામના પ્રવાસે જવા રવાના થયા, જોકે રસ્તામાં ખાડીમાં 300 મીટર પાણી હોવાથી અમરીશ ડેર અને તેના સાથી મિત્રો દરિયાઈ ખાડીના પાણીમાં તરી અને ચાંચબંદર ગામે પહોંચ્યા હતા। ભાજપના સમર્થકોએ અમરીશ ડેર સામે નારા લગાવ્યા હતા। અમરીશ ડેર નાટકબાજી બંધ કરો ના નારા લગાવી અને વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અલ્લાહ અને મહાદેવ પર કરેલા નિવેદન પર ભાજપે પ્રહાર કર્યો, જેમાં હાલમાં પ્રચાર અર્થે આવેલા રવિશંકર પ્રસાદે કહ્યું કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભગવાન અને અલ્લાહ વિશે કરેલી વાત ખૂબ જ ગંદી છે। આ સાથે તેઓએ કહ્યું કે દેશ ત્યારે જ વિકસે જ્યારે દેશ સુરક્ષિત હોય। આ સાથે તેઓએ કહ્યું કે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરનાર સામે કડક કાયદો બનાવાશે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભાજપના ઉમેદવાર લાધુ પારગીએ કહ્યું કે હું જીત્યા પછી ખોડામાં નહીં ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ। જોકે તેમના નિવેદનનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે આ અંગે કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીએ કહ્યું કે આ ગાંધીનું ગુજરાત છે અને ગાંધીના ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે, ત્યારે સામેવાળા ઉમેદવારને જે બોલવું હોય તે બોલવા દો, હું કોંગ્રેસનો ઉમેદવાર છું, અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છીએ। તેમજ ભાજપ નેતા એલકે બારડે જણાવ્યું કે ભાજપનો ઉમેદવાર આદિવાસી છે, ત્યારે સ્વાભાવિક છે કે ખાતા પીતા પણ હોય છે, પણ લાધુભાઈ ભગત માણસ છે, તે કાંઈ ખાતા કે પીતા નથી। તો રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જંગલેશ્વરની સભાના નિવેદન બાબતે ખુલાસો કર્યો, જેમાં તેઓએ કહ્યું કે મેં એવું કીધું હતું કે મારી શ્રદ્ધા મહાદેવ છે, હું અજમેર દર્શન કરું તો પણ તેમાં મહાદેવ દેખાય છે અને મુસ્લિમને સોમનાથમાં મહાદેવ દેખાય એવી શ્રદ્ધા છે। અડધો વિડીયો વાયરલ કરી ભાજપ મત લેવાના પ્રયાસો કરે છે। તેઓએ જણાવ્યું કે મેં હિન્દુ એકતા અને મુસ્લિમ એકતાની વાત કરી છે, એ મારો ધર્મ છે। નર્મદા જિલ્લાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લાની ડેડિયાપાડા અને નાંદોદ બેઠકના ઉમેદવારના સમર્થનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પ્રચાર કરવા આવશે। બીજી તરફ ધ્રાંગધ્રાના ગ્રીન ચોકમાં ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભા સંબોધી, જેમાં પુરૂષની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધારે જોવા મળી। આઈકે જાડેજા, પાલિકા પ્રમુખ કલ્પના રાવલ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું। સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ ગાંધી પરિવારને આડે હાથ લેતા કહ્યું કે જ્યારથી રાહુલ ગાંધીને હરાવ્યા છે ત્યારથી જ બહાર જ ફરે છે, વળી અખંડ યાત્રી થઈને ફરે છે, તેઓ યાત્રામાં પાકિસ્તાનના નારા બોલે તે સહન ન થાય એવું જણાવી અને ભારત માતાનો જય જયકાર બોલાવ્યો હતો। આપના મંત્રી દિલ્હીની જેલમાં બેદરકારીના ગુનામાં જલસા કરે છે, આવા લોકોને મત ન આપતા કહી અને પ્રહારો કર્યા હતા। ભાવનગરના તળાજા કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ બારૈયાના સમર્થનમાં છત્તીસગઢના સીએમ અને શક્તિસિંહ ગોહિલ તળાજા પહોંચ્યા અને જંગી જાહેરસભા સંબોધી। કોંગ્રેસ ભાવનગરના નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા આપી અને સન્માન કરવામાં આવ્યું। તળાજા કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં જંગી જાહેરસભામાં 5000થી વધુ સભામાં આપ પક્ષ પર મોટા પ્રહાર કર્યા અને કહ્યું કે કેજરીવાલને મુસ્લિમોના મત જોઈએ છે, પરંતુ દાળીવાળા અને ટોપીવાળા સાથે ફોટા પડાવવાની ના પાડે છે। ઈસુદાન ગઢવી મુસ્લિમો સાથે ફોટા પડાવે અને તે પણ ભાગી જાય છે। આ સાથે ભાજપ પર પ્રહાર કરતા તેઓએ જણાવ્યું કે હિન્દુ મુસ્લિમ નહીં, જ્ઞાતિ અને સરનેમમાં પણ ભાગ પડાવવાનું કામ કરી રહ્યું છે।
भाजपे પોતાના સંકલ્પ પત્રના નામે વાયદાઓનો પટારો ખોલ્યો છે ત્યારે ભાજપના ચૂંટણી ઢંઢેરા પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી જેમાં સિવિલ યુનિફોર્મ કોડ માટે એની કમિટીના રિપોર્ટ આવ્યા બાદ ગુજરાત આ દરેક સમાજના લોકોને સમાન હક અને સમાન અધિકાર અપાશે વકફ બોર્ડ પર નજર રાખવા ટાસ્ક ફોર્સની રચના કરાશે ધર્મ પરિવર્તનના કાયદાને વધુ કડક બનાવવામાં આવશે તેવો વિશ્વાસ દાખવ્યો છે તો સાથે જ रोजगारी पूरी पाड़वामां गुजरात रोल मॉडल बन्युं छे तो आपने गुजरातनी मेहमान पार्टी गणावी राजकोट कोंग्रेसना प्रवक्ताए राज्यना पूर्व मुख्य प्रधान स्वर्गस्थ केशुभाई पटेल ने भारत रत्न आपवानी मांग करी तेओए कोंग्रेसे सरदार पटेल उपाध्याय जणाव्युं के भाजपना संकल्प पत्रमां 15 वर्षथी एक ज वात आवे छे હોસ્પિટલ આરોગ્યના મુદ્દા એક જ છે ભાજપના શાસનમાં યુનિવર્સિટી એક પણ ખુલ્લી નથી અને ઇન્દ્રનીલના વાયરલ વિડીયો મુદ્દે પણ તેઓએ કહ્યું કે ભાજપ અમને ફસાવી અને બદનામ કરવાની વાત કરે છે સોશિયલ મીડિયામાં પણ ભાજપના માફિયાઓ કામ કરે છે અરવલ્લી ધનસુરાના મગનપુર હીરાખાડી મોટીવાવ હીરાપુર સહિતના ગ્રામજનો આંદોલનના માર્ગે છે છેલ્લા 10 વર્ષ પછી પણ રોડ ના બનતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરી આંદોલન કર્યું છે ધનસુરામાં ઇન્ડસ્ટ્રીયલ ક્વારી ઉદ્યોગ હોવા છતાં રોડ ન બનતા ગ્રામજનોને હાલાકી વેઠવી પડે છે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરી રોડ બનાવવાની માંગ કરી છે તેમજ યોગ્ય નિકાલ ન આવે ત્યાં સુધી ગ્રામજનો આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે કલોલ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે કેન્દ્રીય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો કલોલ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે પોલીસવાળા કોંગ્રેસ કાર્યકર્તા અને આગેવાનોને ધમકાવી કોંગ્રેસમાં નિષ્ક્રિય રહેવા ધમકી આપી રહ્યા છે સરકારી તંત્રનો દુરુપયોગ કરી વેપારીઓ અને બિલ્ડર્સને પણ ધાકધમકી આપવામાં આવતી હોવાનું પત્રમાં જણાવ્યું છે બળદેવજી ઠાકોરે ચૂંટણી પંચને પત્ર લખી ધમકી આપનારાઓ સામે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે દાહોદની ઇન્જિનિયરિંગ કોલેજમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા પોલીસ કર્મચારી હોમગાર્ડ ટીઆરબીના કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું પોસ્ટલ બેલેટમાં મતદાનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો